जय श्री कृष्ण। माताओ, बहनों, भाईओ, वडीलो अने नाना भूलकाओ, मारा बधाने जय श्री कृष्ण। हूँ छूँ तमारो दिलीप। आज तारीख है 10/3/2023। आज समाजवाड़ी में जमणवाड़ा प्रोग्राम है, एनी खुशी है दादा बनवानी। अने दादा बे दोस्तार साथे मळीने आ जमणवाड़ा आयोजन करेलू है। दाताओ क्यों के आयोजन करेलू क्यों तो ई बे दोस्तार छे, आपड़ा चंद्रकांत भाई थलतेज अने प्रेमदास भाई पूना। ई बे दोस्तार छे अने बे बने दादा बन्या छे। ई खुशी में आजे अहींया प्रोग्राम छे। हाँ, चंद्रकांत भाई ना भाई भवन भाई ना पण दादा बन्या छे। एना छोकराना त्यां पण छोकरी आवेली छे। आ छे छोकरीओ। हवे छोकरी विषय तमने शुं कहूं, छोकरीओ एटले एक अनोखी एवी खुशी होय, जेने कहीए ने कि बहु आनंद थाय। हवे समझी लो के हूँ बाप छूँ त्रण दीकरीनो, बराबर छे। हवे हूँ काम परथी के थाकीने घरे आऊँ ने तो मने मोड़ू नहीं खोलवू पड़े कि मने पाणी जोईए छे। हूँ दरवाजाना अंदर घरू ने एटले छोकरी तरत पाणीनो ग्लास लईने लई आवे, एम कहेशे कि पप्पा थाकी ग्या छे, एम करीने पाणी। आ पाणी पीधा भेगू आखा दिवसनो थाक होय ने केवी रीते उतरी जाय ने खबर नहीं पड़े। हाँ, एनी जग्या एना जोड़े छोकरो बैठो होय ने तमे जईने एने पूछशो ने शूँ करी रह्यो छे तो एनो सरखो जवाब नहीं आपे, बराबर छे ने। पण दीकरी केवी छे जोयो, केवा वाल करे जेनी वात मूकी दो। अने पाछू नानी हशे के मोटी हशे, पप्पाने वधारे ध्यान राखवामां आवे ने तो दीकरी थ्रू। अने पप्पा खरेखर ज्यारे एनी सगाई एटले ज्यारे लग्न थाय ने अने त्यारे विदाईमां जो रोतो होय ने तो बाप त्यारे रोतो हशे, एना सिवा नहीं। अने जे आनंद छे ने जे कहीए आपे दीकरीनो आनंद, ए तो पूरु थई गयुं। तमने एवुं लागतुं होय दीकरी एनी माने केवी रीते समजावे ई जराक जुओ। पप्पाने समजी गयो कि पप्पा मम्मी रुसाई गई पप्पाथी, चलो देशी भाषामां। तो हवे एने दीकरी केवी रीते माने समजावे छे ई जुओ, कि एमां जराय माने पण खोटुं नहीं लागवुं जोईए ने पप्पाने पण खोटुं नहीं लागवुं जोईए, एवी रीते समजावे। जुओ तमे વાત કહું, હા બોલે, આ દિવસે ને દિવસે પપ્પાનો ત્રાસ બહુ વધતો જાય છે ને? તને પણ પપ્પા ત્રાસ આપે છે કુછું? અરે હા મમ્મી, પપ્પા મને બહુ ત્રાસ આપે છે યાર। હા તો મમ્મી, પપ્પાને તો કઈ ખબર જ નથી પડતી। જો મમ્મી, અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ઓફિસ જતા હોય તો એમનું શું જાય છે? પણ ના, રોજ ઓફિસે ભેગા થવું થવું ને થવું જ। એમના એકલા માટે આટલી બધી મહેનત કરવાની શી જરૂર? બુદ્ધિ જ નથી ને, કોઈ ખબર તો પડતી નથી। મમ્મી, આપણે બધા રોજ ગરમ જમવાનું જમીએ ને, એટલા માટે પપ્પા ઠંડુ ટિફિન જમે, તોય અક્કલ જ નથી ને કા મમ્મી? મમ્મી, આપણા બધાની જરૂરિયાત પૂરી કરવા કે પોતાની જરૂરિયાત ભૂલી જાય, છતાં પણ પપ્પા તો લાગણી વગરના જ છે, નહીં મમ્મી? મમ્મી, તું બીમાર પડે ત્યારે આરામ કરે તું, પણ પપ્પાને ક્યારે બીમાર નહીં પડવાનું। પપ્પા તો લીમડાના પાંદડા જેવા હોય છે, ભલે ને તે કડવા હોય પણ છાયો તો હંમેશા ઠંડુ જ આપે છે। મમ્મી, પપ્પાની હાજરી તો સૂરજ જેવી હોય છે, સૂરજ ગરમ જરૂર થાય છે પણ જ્યારે સૂરજ ના હોય ને ત્યારે અંધારું છવાઈ જાય છે। આપણા સપના, શોખ અને આપણી બધી જરૂરિયાતો પૂરી કરવા પપ્પા પોતાની પૂરી જિંદગી ખર્ચી નાખે છે। શું પપ્પા આપણા માટે ખાલી પૈસા બનાવવાનું મશીન જ છે? આપણે તેમની કદર નહીં કરીએ મમ્મી? શું પપ્પાનો ફોટો દિવાળ પર લાગી જાય
પછી જ આપણે એમની કદર કરીશું. તમે જોયું જ હશે, સમજાયું કેવું હતું, બરાબર છે ને? આમાં માં દીકરી કેવી રીતે માને એવું થયું કે ઓહો વાત તો સાચી છે, આ બધું દીકરી સમજાવે. અને પાછું તમે માં વિચાર તો કરો, દીકરી મોટી થાય ને જ્યારે સાસરિયામાં જાય ને ત્યારે, હવે આજ આપને એમ કે કોઈ ઘર જમાઈ બની જાઓ, બની જશું? નહીં બની. અને બીજું કે કેટલું ધ્યાન રાખવું પડે એને, ત્યાંથી આવે તો પપ્પા મમ્મી એ પણ બદલી જાય. વિચાર તો કરો, દીકરાના કદી પપ્પા મમ્મી બદલ્યા છે? દીકરીના પપ્પા મમ્મી બદલી જાય, નામના પાછળનું સરનેમ બદલી જાય? વિચાર કરો તમે, આ કેવું છે? ઘર બદલી જાય, આજુબાજુના પડોશી બદલી જાય. પડોશીની તો વાત જ નથી આવતી, આમાં મા બાપ જ બદલી ગયા. વિચાર તો કરો, આ છે દીકરી, કે ત્યાં જેમ હતું એમને એમ અહીંયા નિભાવે, એને કહેવાય દીકરી. દીકરીમાં ખરેખર કેટલું બધું સાંભળવા જેવું ને. આમાં કેવું છે વિચાર તો કરો તમે, પારકા માણસ સાથે જતું રહેવું, કેટલા દિવસ ત્યાં ઓળખતી હશે એ? હવે 20-22 વર્ષ એના પપ્પા પાસે રહીને આવી છે, અને તમને વધુ વધુ 1 વર્ષથી તમને ઓળખતી હશે, તોય તમારા સાથે સાથે આવતી રહે. વિચાર તો કરો તમે, કેટલું એના મનને કેટલું થતું હશે, પણ ક્યારેય ખબર પડવા નથી દેતી. આને કહેવાય દીકરી. ખરેખર ગજબની વાત છે આ દીકરી, એટલે શું મારા તો શબ્દો ઓછા પડે કે નહીં સમજાવવા માટે. આને કહેવાય દીકરી. તમે વિચાર કરો, તમે સમજી લો કે આપે હું ત્યાંથી હવે આજ આપે સસુરાલ જઈએ, ચાલો ને લગ્ન પછી તમે કેટલા 2-3 દિવસ રહી શકો, વધી વધીને અઠવાડિયો. હવે એને આખી જિંદગી અહીંયા કાઢવાની છે. વિચાર કરો, તમે તમારું ઘર મૂકીને 8 દિવસ નથી રહી શકતા, એ એનું ઘર મૂકીને તમારા પાસે રહેવા આવી છે. વિચાર તો કરો તમે. આને કહેવાય દીકરી. દીકરી માટે તો મારા પાસે વધારે શબ્દ નથી ને, હું કોઈ વક્તા નથી કે મને વધારે આવડતું હોય. હું આજે મને મનમાં લાગું આપણા ત્યાં લક્ષ્મી આવી છે, એના વિશે આપણે જમવા બેસવાના છીએ, એના લીધે આ શબ્દ બે શબ્દ તમને દીકરી વિશે સમજાયું. સારું લાગવું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તમને કીધેલું જ છે, તમે વિડીયો જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા. મારા દોસ્તો, આવી ભૂલ નહીં કરો, સબસ્ક્રાઈબ કરો, વિડીયો જરૂરથી જુઓ. ચાલો આજના લીધે આટલું જ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.